રાજ્ય સરકાર ભલે વિકાસ વિકાસના ગાણા ગાતી હોય, પરંતુ આજે પણ રાજ્યના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં પાયાની સુવિધાઓથી વંચિત છે. આવી સ્થિતિ વાંકાનેરના પાંચ ગામની હતી, જ્યાં મચ્છુ નદી પરથી પુલ બનાવવામાં સરકારે એટલા વર્ષો લગાડી દીધા કે ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ અને અંતે ગ્રામજનોએ સ્વખર્ચે ફાળો એકત્ર કરીને 90 લાખથી વધુના ખર્ચે પુલ તૈયાર કરી નાખ્યો હતો, જે પુલનું આજે જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના 5 ગામના લોકોને મચ્છુ નદી પર પુલ ન હોવાથી ગ્રામજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને સરકાર કે તંત્ર દ્વારા પુલ ન બનાવી દેવાતા નિરાશ થવાને બદલે 5 ગ્રામ લોક સમિતિની રચના કરીને 90 લાખ જેટલા ખર્ચે ગ્રામજનોએ પુલ બનાવ્યો હતો, જેનું આજે જિલ્લા કલેક્ટર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વાંકાનેર અને મોરબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરે ગ્રામજનોની કાર્યશૈલીને બિરદાવી હતી. વાંકાનેરના 5 ગામના લોકોએ સ્વાભિમાનના પ્રતિક સમાન ઐતિહાસિક પુલ બનાવી સમગ્ર દેશને પ્રેરણા પૂરી પાડી છે અને સરકારને વખોડવી કે નિરાશ થયા વિના પોતાની સમસ્યાનું કેવી રીતે સમાધાન મેળવી શકાય છે તે સિદ્ધ કરી બતાવ્યું છે. આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ગામના આગેવાન જણાવે છે કે પુલ ઇજનેરોની સલાહ મુજબ યોગ્ય રીતે બનાવ્યો છે, છતાં પણ પુલના લાંબા આયુષ્ય માટે ભારે ઓવરલોડેડ વાહનો પુલ પરથી પસાર ન થાય તે માટે સમિતિએ નિર્ણય લીધો છે. તો બ્રિજ નિર્માણમાં સેવા આપનાર ઇજનેર જણાવે છે કે પુલ નિર્માણ માટે ઇજનેરની સલાહની જરૂરિયાત હોય અને તેઓ નિવૃત્ત ઇજનેર હોય, ગ્રામજનોની માંગણીને પગલે તેમણે સેવા આપી હતી, તેમજ પુલ નેશનલ હાઈવેની ગુણવત્તા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આમ વાંકાનેરના 5 ગામના લોકોએ સ્વખર્ચે અને જાત મહેનતે 90 લાખથી વધુના ખર્ચે પુલ બનાવી તૈયાર કરી નાખ્યો છે. તો આજે પુલનું લોકાર્પણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિકાસ કાર્યોના લોકાર્પણ કે ખાતમુહૂર્ત નેતાઓના હસ્તે કરવામાં આવે છે, પરંતુ આ સમારોહમાં એક પણ પક્ષનો નેતા જોવા મળ્યો ન હતો કે જિલ્લાના અધિકારીઓ અને ગ્રામજનોએ સમારોહને માણ્યો હતો. ત્યારે વિકાસ વિકાસના ગાણા ગાતા નેતાઓના ગાલ પર ગ્રામજનોએ લપડાક લગાવી છે અને લોકો ધારે તો શું ના કરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રવિ મોટવાનીનો રિપોર્ટ, મોરબી.